તાજેતરમાં મુંદ્રાપોર ટુપર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તંગે રાજકોટ મુલાકાતે આવેલા પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલે નિશાન તાકતા સુરક્ષા વ્યવસ્થા ઉપર સવાલ કર્યા હતા. 1.75 લાખ કરોડનું ડ્રગ્સ બારોબાર પક કેમ કરી ગયું તેવો આક્રોશ ઠાલવ્યો હતો. આ પ્રકરણમાં સીટીની રચના કરી તેમજ સુપ્રીમ કોર્ટની કમિટી બનાવી તપાસ કરવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. વધુમાં મનપ્રીતસિંહ બાદલે કહ્યું હતું કે અદાણી મુંદ્રા પોર્ટ ઉપર 3000 હેરોઈન જેની કિંમત 21,000 કરોડ રૂપિયા થાય છે તે પકડ્યા બાદ હવે દુનિયાનું સૌથી મોટું હેરોઈન ડ્રગ્સ પકડાયું છે. અદાણી પોર્ટ પરથી ગુજરાતમાં જૂન 2021માં 25 ટન એટલે 25,000 કિલો હેરોઈન ડ્રગ્સ સેમિકટ ટેલકમ પાવડર બોક્સના નામથી આવ્યું છે. તે પણ આંધ્રપ્રદેશની કોઈ કંપનીના નામથી આવ્યું છે. આ ફેન્સની કિંમત 1,75,000 કરોડ રૂપિયા થાય છે. તો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા ક્યાં કરી રહી છે? પિછલે 7 સાલ સે ઇનોને પેટ્રોલ પે જો એક્સાઇઝ ડ્યુટી જિસકો એક્સાઇઝ કહેતે હૈ યે બઢા રહે હૈ ઉતની પેટ્રોલ કી કિંમત નહીં હૈ જિતના ટેક્સ લગ ગયા હૈ. और मुझे इस बात का रंज इस बात का भी है कि जो एक्साइज ड्यूटी होती है, कस्टम ड्यूटी होती है, इनकम टैक्स होता है, उसमें स्टेट्स का और सेंटर का हिस्सा होता है. 42% स्टेट्स को जाता है और 58% वो केंद्र को जाता है. पर जब आप जो एक्साइज ड्यूटी में अगर उसको स्पेशल एक्साइज जो सरचार्ज सेस लगाते हैं वो सारा का सारा केंद्र को चला जाता है, उसमें स्टेट का हिस्सा नहीं है. तो मुझे खदशा और मुझे रंज इस बात का भी है कि इन्होंने जब से बीजेपी की सरकार आई है इन्होंने एक्साइज ड्यूटी नहीं बढ़ाई. स्पेशल एक्साइज सरचार्ज कस्टम में भी ये किया है, इनकम टैक्स में भी ये किया है. और जो स्टेट्स का हक है वो हक जो है हमें बोल रहे हैं आपको 42 दे दिया, 38 से 42 दे दिया, पर दरअसल इन्होंने 7 लाख करोड़ रुपए पेट्रोल से इकट्ठा करके वो स्टेट से ले लिया और स्टेट सेंट्रल गवर्नमेंट के नीचे कितने आदमी रहते हैं? एक भी नहीं रहता. स्टेट के नीचे सारे रहते हैं. स्टेट का एजुकेशन हमने दे दी है, हेल्थ हमने दे दी है, पुलिस हमने दे दी है, नहरें हमने चला दी है, बुढ़ापा पेंशन हमने दे दी है, सब जितने पब्लिक वेलफेयर के काम हमने करने स्टेट्स ने करने हैं. और ये आपने स्पेशल एक्साइज और सेस और सरचार्ज लेके भारत की सरकार चला रहे हैं. પ્રશ્ન એ છે કે આ દેશમાં એવા કયા મગરમચ્છ છે જે 10 કરોડ રૂપિયાને 1,75,000 કરોડ રૂપિયાનો ડ્રગ્સ મંગાવે છે, જેના નામથી આ માલ મંગાવવામાં આવે છે? તેઓ નાના મોટા કમિશન એજન્ટ છે, પરંતુ હકીકત સરકારની દેખરેખ હેઠળ ડ્રગ્સ માફિયા સમગ્ર કૌભાંડ આચરી રહ્યા છે. 1,75,000 કરોડ રૂપિયાનું 25 કિલો કોરોઇન ક્યાં ગયું? નાર્કોટિક્સ બ્યુરો, DRDED, CBI, IB બધા શું કરી રહ્યા છે? કે પછી આ બધા મોદી વિરોધ પક્ષના લોકોનો બદલો લેવા માટે આ કામ આપી અન્ય કામ માટે સમય આપતા નથી? દેશના યુવાનોને નશામાં ધકેલવા માટેનું આ ષડયંત્ર તો નથી ને? આ રાષ્ટ્રની સુરક્ષા સાથે રમતો તો નથી ને? કારણ કે આ બધું ડ્રગ્સ સાથે જોડાયેલું હોય તેવું છે. ડ્રગ્સ કાઠિયાઓને સરકારમાં બેઠેલા નેતાઓ અને સરકારી એજન્સીઓ સંરક્ષણ આપવાનું કામ તો નથી કરતી ને? તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે. હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ, SNI News, રાજકોટ.